ग्रामीण विस्तार का विकास के कार्य के लिए सरकार करोड़ों रुपये की ग्रांट पानी की तरह बहा चुकी है, लेकिन अभी तक क्यों ग्रामीण विस्तार विकास से पीछे है? चलो मैं आपको ले चलता हूँ गुजरात राज्य का तापी जिले का सोनगढ़ तालुका से 45 किलोमीटर दूर आया हुआ मलंगदेव ओटा विस्तार में पीने का पानी के लिए लोगों को क्या क्या परेशानियाँ सहन करनी पड़ती है। જૂન મહિના સુધીમાં બહુ તકલીફ પડે છે, પાણી નદીએ ભરી જવા પડે છે, પીવા માટે અને ઢોર માટે કપડાં ધોવા માટે બધે નદીએ જવા પડે છે. અમારા ગામમાં ચેક ડેમ બનાવ્યો છે, આ ચેક ડેમના આધારે નીચે નદીમાં પાણી છે અને ચેક ડેમના ઉપરે નદીમાં હું પાણી નથી, એટલે અમને આ નદીએ જવા પડે છે. ગ્રામસભામાં રજૂઆત કરી છે ભૂગર્ભ ટકા વિશે અથવા કૂવા વિશે, અને આમ તો કોઈ મિટિંગ લેવા મોટા અધિકારી આવે લોકોને પણ જાણ કરી છે, પણ કંઈ એનો અમલન થયું નથી. ઉન ગાંવ કે બચ્ચો કો હર રોજ આધા કિલોમીટર પેદલ ચલકર નદી કે ઉસ પાર હેન્ડપંપ મેં સે પાણી ભરકર લાતે હૈ ઓર ફૂલ પૌધો કો પાણી દેતે હૈ ઓર ખુદ ઉસ પાણી કા પીને કે લિયે ઉપયોગ કરતે હૈ. શાળામાં પાણીની વ્યવસ્થા જ નથી, છે બોરિંગ પણ એમાંથી પાણી જ નીકળતું નથી, એટલે છોકરાઓ અત્યારે તો હેન્ડપંપ પરથી કૂવા પરથી પાણી લાવતા છે. 12 મહિના સુધી નથી, 3-4 મહિના ચોમાસાના સારું પાણી મળતું છે, ત્યાર પછી પાણીની ખૂબ જ તકલીફ છે, એટલે છોકરાઓ હેન્ડપંપ પરથી કૂવા પરથી કશે ક્યો જ્યાં પાણી હોય ત્યાંથી પાણી શોધીને લાવતા છે. તમે આ બાબતે કોઈકને રજૂઆત કરી છે? હા, તાલુકામાં કરેલી છે, ચૂંટાયેલા જે અમારા ગામમાં સભ્યો છે એમને કરેલી છે, પણ હજુ સુધી એનો કોઈ નિર્ણય નથી આવ્યો. મલંગદેવ ઓટા વિસ્તારમાં સરકારને કરોડો રૂપિયા કી ગ્રાન્ટ ખર્ચ કરને કે બાવજૂદ ભી ઉનકી પરિસ્થિતિયામાં કુછ બદલાવ નહીં આયા હે. ઇસલિયે ઉન ગાંવો કે લોગો કી યહી માંગ હૈ કી નદીઓ મેં જહાં પાણી કા સ્ત્રોત હૈ વહાં પર બોરવેલ કરકે લિફ્ટ એરિગેશન કે જરીયે ઉનકો પાણી મિલે તો ચલો ઉન ગાંવો કી પાણી કી સમસ્યા ઉલઝાને કે લિયે ઇસ પતે પર ફોન કીજીએ. મેં રિનેશ ગામિત શક્તિ લીગલ એડ હ્યુમન રાઇટ સેન્ટર સોનગઢ સે ઇન્ડિયા અનહડ કે લિયે.